નાતાલની રજાઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રવિવારે કેવડિયામાં એસી હજારથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી ગત નાતાલની સરખામણીએ વીસ ટકાનો વધારો થયો છે સાથે જ આ ત્રણ દિવસની રજાઓમાં એક નેવ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અહીં તમામ બત્રીસ કરતા વધારે પ્રોજેક્ટોમાં સોમવારના બુકિંગ પણ હાઉસફુલ થઈ ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક સાથે આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હોવાની આ પહેલી ઘટના બની છે શનિવાર રવિવાર અને સોમવારના મિની વેકેશનમાં કેવડિયામાં સહેલાણીઓનું ઘોડાપુર જોવા મળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ બે હજાર અઢારથી માળી અત્યારે નાતાલની રજા એટલે કે ગઈકાલે જે શનિ રવિની રજા થઈ એમાં રવિવારનો રેકોર્ડ બ્રેક એટલે કે છ વર્ષનું રેકોર્ડ પ્રવાસીઓએ તોડી નાખ્યું છે એક જ દિવસમાં એંસી હજારથી વધુ પ્રવાસીઓ મટ્યા છે તમને બતાવવા જઈ રહ્યા છે કે આજે સોમવાર છે સોમવાર એમ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ આજે નાતાલની રજાના હોવાને કારણે આજે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેને લઈ પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે આપણી સાથે કેટલા પ્રવાસીઓ છે પ્રવાસીઓ સાથે વાત કરીએ તો આપ આપસે આ રહ્યા ઓર રવિ જો છૂટ્યા હૈ तो आप यहाँ के घूमने के लिए जो आए हैं कैसा लग रहा है आपको बहुत अच्छा लग रहा है हम राजस्थान कोटा से आए हैं और भारत के एकीकरण के जो संस्थापक हैं सरदार वल्लभ भाई पटेल को इतना बड़ा स्टैचू देख के हम सब अभिभूत हैं हालांकि हमारे कोटा में भी रिवर फ्रंट चंबल में बना है लेकिन यहाँ की जो सुंदरता और यहाँ का जो प्राकृतिक वातावरण है उसको देख के हम सब बड़े गदगद हो रहे हैं और आप वित्त फैमिली हमारा पाँच दिन का गुजरात का भ्रमण का कार्यक्रम है और यहाँ का रोड मैप और वातावरण बहुत ही अच्छा और बहुत सुंदर है बिल्कुल खास अन्य साधा, प्रवासी बात करें आप यहाँ पे आए बेटा खास करके देखा जाए तो बच्चों के लिए और कहीं भी कितने सारे प्रोजेक्ट रखे गए हैं आप यहाँ आके क्या महसूस कर रहे हैं बहुत अच्छी चीज़ है बहुत नॉलेजेबल है आ, मतलब वर्ल्ड का सबसे टॉलेस्ट स्टैचू बना हुआ है तो अच्छी बात है कि टूरिज्म के लिए भी आ, अच्छा स्पॉट बन चुका है दूर से पूरे वर्ल्ड से आ रहे हैं लोग देखने के लिए પ્લાન કહી શકાય કે જે હવે જે તમામે તમામ દેશ અને વિદેશના જે પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે દીપક પટેલ ન્યુઝ ગુજરાતી નર્મદા અમદાવાદમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ પહોંચી રહ્યા છે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મહેકવાનના માર્ગદર્શન હેઠળ અહીં નાતાલની ઉજવણી થઈ રહી છે તમામ લોકો ભાઈચારાથી રહે પ્રેમ અને શાંતિનો માહોલ રહે તેવા શુભ ભાવથી લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા તો આજે ખ્રિસમસનો પર્વ મોટી સંખ્યામાં ચર્ચમાં આજે ખ્રિસ્તીઓ જોવા મળ્યા પ્રાર્થના કરી અને નાતાલની ધામધૂમથી તેમણે ઉજવણી કરી હતી અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં ચર્ચમાં આજે ખ્રિસ્તીઓની ભારે ભીડ જોવા મળી આટલું જ નમસ્કાર